નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્લોટર હાઉસ મુદ્દે ફરી એકવાર ભતુભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી. કાજરાવાડી સ્થિત સ્લોટર હાઉસમાં મરેલ ઢોરોનો નિકાલ કરવામાં આવે ત્યારે તેના કારણે વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ ફેલાય છે અને જેના કારણે લોકો બીમાર પણ પડતા હોય છે. આ સમસ્યાના કારણે ત્યાં કોઈ રહેવાનું પણ અસહ્ય બની રહ્યું છે. પાલિકા દ્વારા વારંવાર ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને પૈસાની ફાળવણી પણ કરવામાં આવે છે, પરંતુ એક કાં તો બીજા કારણોસર આ કામ પાછું ઠેલાય છે. ત્યારે સ્થાનિક કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ સમસ્યાનો નિકાલ થાય ત્યારે, પરંતુ જે માંસના ટુકડાઓ જ્યાં નાખવામાં આવે છે તેના પર સ્લેબ બનાવી દેવો જોઈએ અને દિવાલ ઓછી કરી દેવી જોઈએ, જેથી આ સમસ્યામાંથી નાગરિકોને રાહત મળી રહે. હું છેલ્લા 25-30 વર્ષથી આના માટે લડી રહ્યો છું કે ત્યાં બધી વસ્તી છે, સોસાયટીઓ બી છે અને મારા ઘર સુધી દુર્ગંધ મારે છે. સવાલ એટલો છે કે ત્યાં રહેતા નાગરિકો પોતાનો દરવાજો બંધ કરીને રહેતા હોય, કોઈ દીકરી લગ્ન કરીને આવે તે રહી ના શકે ને પછી જતી રહી અહીંયાથી, કેટલાના લગ્ન નથી થતા, જુદી જુદી બીમારીઓથી પીડાય છે, રાત્રે તમે ત્યાં સૂઈ ના શકો, ઊભા નહીં રહી શકો, એ પરિસ્થિતિનું સર્જન છે. ત્યાંથી રૂપારેલ કાંસ નીકળે છે, જે ચીડફાડ કરે છે અથવા જે એકમ બનાવ્યું છે એની અંદર તો 15ની કેપેસિટી છે, એના કરતાં 50 આવે છે. તે ઉઘાડામાં બધે ચીડફાડ કરે છે ને બધું માંસ ત્યાંના લોચા નાખી દે છે. આજે બી તમે જાઓ તો હજારોની સંખ્યાના માંસના લોચા પડ્યા છે, એ માંસના લોચા રૂપારેલ કાંસમાં નાખી દે છે. એના લીધે શું થાય છે કે સડે છે, ખરાબ થઈ જાય છે અને એની દુર્ગંધ દૂર સુધી ફેલાય છે, કારણ કે રૂપારેલ કાંસમાં વહેતા વહેતા આગળ જાય એટલે દરેક જગ્યાએ દુર્ગંધ આવે. એટલે ચેરમેને ટેન્ડર પૈસા મૂક્યા, ટેન્ડર કાઢ્યું, પણ ટેન્ડર કોઈ ભરતું નથી, કારણ કે ત્યાં ઊભા રહી શકાય એવું નથી. એના 100% ઓન ભરે છે, કોઈ 80% ઓન ભરે છે. ભાઈ, એ તો તમને 4 વખત જો ટેન્ડર રિજેક્ટ થાય અને 4 વખત તમે રીટેન્ડર કરો વધારે ભાવના લીધે, તો 4 વખત પછી તમે ઓફર બી આપી શકો છો અને સરચાર્જ સીમા બી કરી શકો છો. પણ દર વખતે એક જ વાત કે પેલો નાખે છે, પેલો નાખે છે, પેલો 100% ઓન ભરે છે. અલા, લોકોને મારી નાખવાના છે ભાઈ? મારો સવાલ એટલો જ છે કે તમે સ્માર્ટ સિટીની વાત કરતા હોય અને સ્માર્ટની જગ્યા પર લોકો રહી ના શકે, બીમારીઓથી ત્રસ્ત થાય, આ બધી બાબતો તમને બતાડવા છતાં, ને ચેરમેન પોતે બી આવ્યા હતા ત્યાં, નો ડાઉટ એ બી આવ્યા હતા અને એમને કન્ફ્યુઝ બી કર્યું અને એમને એવું કીધું કે કંઈ તાત્કાલિક કરવા જેવું છે. પૈસા બી મુકાઈ દીધા, હવે ટેન્ડર ફ્લોર થઈ રહ્યો છે. પણ મારો વિચાર, મારું પહેલાં કહેવાનું એવું છે કે જે માંસના લોચા અંદર નાખી છે તે જગ્યા પર સ્લેબ ભરી દો અને ટેન્ડર બી નીકળી ગયું છે અને એક દિવાલ ઊભી કરી દો જેથી દુર્ગંધ ઓછી થાય, પછી સ્લોટર હાઉસનું કામ પછી થશે, પહેલાં વૈજ્ઞાનિક ઢબે. પણ એક વખત લોકોને રાહત મળે એ કામ તાત્કાલિક કરો એવી રજૂઆત મેં સભામાં ફરીથી કરી છે. જુઓ ચેરમેન કેટલા સમયની અંદર આ કામ કરે છે એ જોવાનું રહ્યું. આમાં શું છે કે ઘણી વખત પૈસા મૂકેલા હોય બજેટમાં પણ એ પૈસા જ નથી હોત વપરાતા. આ પૈસા ઘણી વખત મેં મુકાયા છે પણ વાપરવાની દાનત હોય તારે ને, કામ કરવાની દાનત હોવી જોઈએ આમાં તો. પણ મને લાગે છે કે જે રીતે પૈસા મૂક્યા છે ને જે રીતે કામ કરવાની દાનત બતાડી રહ્યા છે, અમારે તો કામ એવું કહી દીધું છે કે ભાઈ ભત્તુભાઈનું કામ છે એટલે નહીં કરવાનું, તો મને એની પડી નથી, કારણ કે આ બધી બાબતો હું લોકોની વચ્ચે લઈ જઈશ અને બધા ટેન્ડરો બતાડીશ, બજેટમાં પૈસા બતાડીશ લોકોને અને લોકોને બતાડીશ કે આટલા વર્ષોથી ભત્તુભાઈ કામ કરતા હતા આ વખતે કેમ નહીં, તો લોકોને બતાડીશ કે આ જાહેરમાં કહે છે કે આ એમની પેઢી બનાવી દીધી છે અને અમારા જેવા લોકોનું કામ નથી કરતા, કારણ કે અમે લોકોની વચ્ચે રહેનારા માણસ છે, અમે કામ કરનારા માણસ છીએ. જેમ છેલ્લા 2 મહિનાથી 1.5 મહિનાથી સોમા તળાવની આજુબાજુની તમામ સોસાયટીમાં પાણી નથી આવતું, લોકો બહાર નીકળીને બૂમાબૂમ કરે છે, અમારા સાથી સદસ્ય જે ભારતીય જનતા પાર્ટીના છે સ્નેહલબેન અને એ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બી હતા, એમને પાણીની રજૂઆત નહીં કરવા દીધી, એ બચારા આંખમાં આંસુઓ કરી નીકળ્યા અને પછી એમની મિટિંગ કરી. હવે જોઈએ એમને આટલું બધું કર્યા છતાં પણ એમનું કામ ક્યારે થાય છે. હું તો માનું છું કે ભાઈ પક્ષાપક્ષીને રાજકારણને છોડીને આપણે તો બેન જોડે છે, વિસ્તારના છે, એટલે જ્યારે બી એમને જરૂર પડશે ઊભો રહીશ. પણ લોકોને, નાગરિકોને પાણી મળે એવી વ્યવસ્થા
ચેરમેન અથવા મેયર અથવા સત્તા પર બેઠેલા લોકો કરે એવી એમની પાસે મારી માંગણી છે.